કાર્યાલય પર અલગ અલગ કેન્ડિડેટ ટિકિટ માંગવા માટે આવી રહ્યા છે અને એક સંત છે એ આપણી સાથે, એને પણ ટિકિટ માંગી છે 84 વિધાનસભાથી. શું નામ છે આપનું, શું પરિચય? આચાર્ય ચેતન મહારાજ મારું નામ છે. હું ભારતીય જનતા પાર્ટીથી વર્ષોથી જોડાયેલો છું. અખિલ ભારતીય સંત સમિતિનો એક નાનો મસ્તો કાર્યકર્તા છું. હિન્દુત્વ મારો મુદ્દો છે. ભીમરાડ મારું ગામ છે 84 તાલુકાનું. હું અહીંયાનો ખેડૂત છું. મારો કોળી પટેલ સમાજ હર હંમેશ મારી સાથે રહી છે. કોળી પટેલ સમાજનો હું ગોર મહારાજ છું. અને આ વખતે જ્યારે પરપ્રાંતથી કે ગમે ત્યાંથી કોઈને પણ ટિકિટ માંગવાની હતી તો મને પણ કહેવામાં આવ્યું કે મહારાજ શ્રી આપ બી અમારા જ સમાજના, કોળી પટેલ સમાજના જ અગ્રણીઓએ કીધું કે મહારાજ શ્રી આપ પણ દાવેદારી કરો. પાર્ટી અગર જવાબદારી આપશે તો અમે સારી રીતે કામ નિષ્ઠાથી કરીશું. પાર્ટીની નિષ્ઠાપૂર્વક દેશની સાથે રહીશું. દેશના જે આદરણીય શ્રી મોદી સાહેબની વિચારધારા છે સનાતન ધર્મ માટે, હિન્દુત્વ માટે, એને કેવી રીતે આગળ વધારવી, આગળ ધપાવવી એ અમારો મૂળ ઉદ્દેશ્ય રહેશે. એના માટે મારા કોળી પટેલ સમાજ વતી મને ખૂબ સહકાર છે. એને લઈને જ આજે હજારોની સંખ્યામાં મારી સાથે સમર્થકો પણ અહીં આવ્યા હતા અને મેં દાવેદારી કરી છે 168-84 વિધાનસભાથી. અગર ભારતીય જનતા પાર્ટી જવાબદારી આપશે તો હું નિષ્ઠાથી એ જવાબદારી નિભાવીશ. આપ સંત છો અને રાજનીતિ સાથે કેમ, રાજનીતિમાં કેમ આવવા માંગો છો? આ આપણો સનાતન ધર્મનો ઇતિહાસ છે. તમે જોઈ શકો છો, જાણી શકો છો કે પૂર્વમાં પણ જેટલા આપણા મહાભારતથી લઈને કેટલા પણ ઇતિહાસ આપણા થયા છે એની અંદર ગુરુની ભૂમિકા અગ્રણી નથી થઈ, ગુરુની ભૂમિકા અચૂક હોય છે. તો રાજનીતિની અંદર પણ જ્યારે આજનો સમય છે કલિકાલની અંદર, તો મોદી સાહેબની જ વિચારધારા છે કે સાથે કોઈ સંત વ્યક્તિ, શાસ્ત્રને જાણકાર, સંસ્કૃતને જાણકાર, સનાતન ધર્મને જાણકાર આપણી સાથે રહેવા જોઈએ. તો વિધાનસભામાં આ જ ઉદ્દેશ્યથી કે કેવી રીતે ક્યારે પણ જ્યારે સંસ્કૃત સનાતન ધર્મની રક્ષા માટે કંઈક જરૂર પડે તો અમારા જેવા એમને કામ આવી શકીએ, અમારી વિચારધારાથી એમની વિચારધારાને અમે મેળવી શકીએ, એટલા માટે રાજનીતિની અંદર આવવાની ઈચ્છા છે. તો હાલના જે ધારાસભ્યો છે એ પ્રોપર કામ નથી કરી શકતા? એવું નથી. ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ધારાસભ્યો હોય બધા કામ કરે જ છે પોતાની નિષ્ઠાથી. પણ હવે એવું છે ને કે બધાને કામ કરવાની પદ્ધતિ અલગ અલગ હોય છે. પણ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ધારાસભ્ય હતા કે આવશે એ કોઈ એવું નિષ્ક્રિય નથી. મોદી સાહેબ અને અમારા આપણા ગૃહમંત્રી અમિત શાહ સાહેબ એમની જે ટીમ છે ગુજરાતની અંદર એ ખૂબ જ શ્રદ્ધાથી અને ખૂબ જ સારી રીતે સંયમપૂર્વક કામ કરે છે. એટલા માટે જ તો ગુજરાત મોડલ આજે પૂરા ભારતની અંદર વિખ્યાત છે. રાજનીતિમાં આપને શું સારું લાગ્યું કે આ ભગવા પહેરીને રાજનીતિમાં જવાની જરૂર, શું સારું લાગ્યું રાજનીતિમાં? વસ્ત્રથી રાજનીતિ નથી થતી, કપડાથી કોઈ રાજ ભગવા પહેરીને કે, તો અમારો તો ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ જ ભગવો છે. અમારા સંઘના વિચારથી હું સંઘ સાથે પણ વર્ષોથી કામ કરું છું, સંત સમિતિ સાથે કામ કરું છું. અમારા આદરણીય શ્રી યોગીજી આપ જોઈ શકો છો કે ઉત્તર પ્રદેશના જે પૂરી સરકાર ચલાવે છે એ પોતે સીએમ છે. એટલે અમને પણ એવું લાગે કે ખરેખર આ રાજનીતિ, આજ સુધી લોકો એવું સમજતા હતા કે રાજનીતિ એટલે બહુ ગંદું છે, પણ જ્યારથી મોદી સાહેબનું આગમન થયું છે, મોદી સાહેબે જ્યારથી આ ભારત દેશને વિશ્વમાં વિશ્વગુરુ તરીકે નિમણૂક કરવા માટેનો સંકલ્પ કર્યો છે, ત્યારથી સનાતન અને સંસ્કૃતિ હિન્દુત્વ પ્રત્યે ખૂબ જ આગળ વધી રહ્યા છે. એટલા માટે જ અમે પણ ભણ્યા ગણ્યા, અમે પણ સંસ્કૃતથી વિશારદ કર્યું છે, બીએ કર્યું છે સંસ્કૃતની અંદર, જ્યોતિષશાસ્ત્ર ઉપનિષદોની અંદર અભ્યાસ કર્યો છે, ઊંડો અભ્યાસ કર્યો છે. પણ એ અભ્યાસ અમને ક્યારે લોકોના કલ્યાણ માટે, જનતાઓના કલ્યાણ માટે, આજે પણ અમે કર્મકાંડ યજ્ઞ આગાદી કરીએ જ છીએ, પણ રાજનીતિમાં જઈને કેવી રીતે એ લોકોને હજુ સારું કરી શકીએ એવી વિચારધારાથી અમે મોદીજીની સાથે કામ કરવાની ઈચ્છા છે, અમારા ભારતીય જનતા પાર્ટીની સાથે કામ કરવાની ઈચ્છા છે. એટલા માટે આજે માંગણી કરી છે. અગર ભારતીય જનતા પાર્ટીને યોગ્ય લાગશે તો એ મને ચોક્કસ જવાબદારી આપશે એમની ઈચ્છા. તો બિલકુલ આપણે સાંભળ્યું છે કે કઈ રીતે સ્વામી છે અને 84 વિધાનસભાથી ટિકિટ માંગી છે. ભાજપ કાર્યાલય અહીંયા આવે પહોંચ્યા છે. હવે જોવાનું રહેશે કે ભાજપ પાર્ટી એમના પર ભરોસો મૂકે છે કે બીજા કોઈ કેન્ડિડેટ પર મૂકે છે. 84 વિધાનસભા માટે જે મોટી સંખ્યામાં લોકો દાવેદારી કરી રહ્યા છે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત, સુરત.